अपना घटनामा हिंदी में बता दीजिए। हाँ रोलचंद भाई गुजराती आप जो पहला ए भाई रेवा दियो मोरबी नी पड़ी जवाना कारणे अनेक लोको ए ब्रिज पर रविवार होवाना कारणे पोताना परिवार जोड़े फरवा आवेला हता। 6:30 वागे आ घटना बनी। 6:45 थी मोरबी शहरनी फायर ब्रिगेडनी टीम एम्ब्युलन्स 108 डॉक्टरोनी टीम सरकारी तंत्र स्थल पर पहुंची गयेलू हतु। मोरबी शहरना नागरिकोए भी सरकारी तंत्र जोड़े मलीने तात्कालिक आ राहत कामगिरी में जोड़ाईने लोकोने बचावा माटेनी कामगिरी शुरू करी लीधेली। 6:50 थी हॉस्पिटल में आ नागरिकोने पहोंचाड़वामां आवेला हता अने खास करीने तंत्र द्वारा तात्कालिक मात्र सिविल हॉस्पिटल में ज नहीं परंतु शहरनी तमाम प्राइवेट हॉस्पिटलों ने आ दुर्घटना में जे कई लोको क्यांक ने क्यांक इजा पामेला होय एवा लोकोने तात्कालिक सारवार मळे अने एनी संपूर्ण व्यवस्था सरकार द्वारा करवामां आवेली हती। आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेले आजूबाजूना तमाम जिल्लाना कलेक्टरश्रीओने अने खास करीने राजकोट कलेक्टर म्युनिसिपल कमिश्नर ने तात्कालिक सूचना आपेली। हॉस्पिटलोनी तैयारी बधी ज जग्या परथी फ्रॉम राजकोट हैव बीन आस्क्ड टू रीच एट दिस पर्टिक्युलर प्लेस 108 હોય ડોક્ટરોની ટીમ હોય આ તમામ વ્યવસ્થાઓ તાત્કાલિક કરી લેવામાં આવેલી હતી। ઓલ ધી ડોક્ટર્સ ફ્રોમ ધી નિયરબાય ડિસ્ટ્રિક્ટ ઓલસો ધી એમ્બ્યુલન્સીસ સર્વિસ ઓફ 108 ઓલ ધી એમ્બ્યુલન્સીસ હેવ બીન આસ્ક્ડ ટુ રીચ એટ ધીસ પર્ટિક્યુલર ઇન્સિડન્ટ સ્પોટ। મુખ્યમંત્રી શ્રી ને તાત્કાલિક ફોન કરીને અને એમની આખી ઓફિસ દ્વારા આખી રાત જ્યારે આખું ઓપરેશન ચાલતું હતું બચાવની કામગીરી ચાલતી હતી સંપૂર્ણપણે તમામ દિશાએથી કઈ રીતે મદદ પહોંચાડાય તે માટે આખી રાત આ ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું અને સાથે સાથે તાત્કાલિક ગણતરીના કલાકોમાં અહીં એનડીઆરએફની ટીમ નેવીની ટીમ આર્મીની ટીમ એરફોર્સની ટીમ આ તમામ ટીમો પહોંચાડી લેવામાં આવી। Entire administration is right now currently conducting the rescue operation and let me tell you in just few hours teams of NDRF, SDRF, fire brigade, army, navy and air force reached the incident spot and started the rescue mission। Office અને ખુદ મુખ્યમંત્રી શ્રી રાત્રે 2:30 વાગ્યા સુધી આ સ્થળ પર હતા। કલેક્ટર ઓફિસમાં સવારે 5 વાગ્યા સુધી વિવિધ દિશાએ કઈ રીતે આની કામગીરી વધુ ઝડપથી થઈ શકે તે નરેન્દ્ર મોદી ઓફિસ વોઝ ડાયરેક્ટલી ઇન ટચ વિથ અસ કલેક્ટર કચેરી ખાતે ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલ હિમસેલ્ફ વોઝ એટ ધ સ્પોટ ટિલ અર્લી મોર્નિંગ એટ 5। દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે આખી રાત વહેલી સવાર સુધી આ બચાવ કામગીરીનું નિરીક્ષણ અને તમામ પ્રકારની મદદ અને ત્યાંથી અવર ટીમ ઓફ એન્ટાયર મિનિસ્ટર્સ ઇઝ એટ ધી સ્પોટ લેટ મી ટેલ યુ ધેટ યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહ વોઝ ઓલસો મોનિટરિંગ ધી હોલ સિચ્યુએશન એન્ટાયર નાઇટ ટિલ મોર્નિંગ। હાલ ઓફિશિયલ આંકડા પ્રમાણે હજી 2 વ્યક્તિ મિસિંગ બતાડે છે જે એક બાજુની જાલી જે તૂટી છે અને એ જાલી જે નદીમાં અહીંયા જે ફસાઈ છે એને નીકળવાની આખરી પડાવની આ બચાવ કામગીરીમાં જે નેવી
Let me tell you that the rescue operation is right now at the last stage, because what we are learning that only two more people are missing in this particular incident. Big statement which has been given by Gujarat Home Minister that right now only two people are missing and the rescue operation for the last stage is going on. આવી કોઈ ભી ઘટના બને તો સૌથી પહેલી પ્રાથમિકતા હોય છે કે બચાવ કામગીરી ખૂબ ઝડપથી ચાલુ થાય. બચાવ કામગીરી એ માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ સરકારી તંત્રએ મોરબી શહેરના નાગરિકોને ભી આયોજનબદ્ધ સાથે લઈને આ બચાવ કામગીરી ખૂબ જ ઝડપથી આપણે પૂર્ણતાના આરે આવી ગયા છે અને થોડાક જ સમયની અંદર આ બચાવ કામગીરી પૂર્ણ થશે. રાત્રે મુખ્યમંત્રીશ્રીએ વેલેન્ટેસલી ધ વર્ક વોઝ ડન ફોર ધી રેસ્ક્યુ ઓપરેશન એન્ડ લેટ મી ટેલ યુ જસ્ટ ઇન સમ ટાઈમ ફ્રોમ નાઉ ધ રેસ્ક્યુ ઓપરેશન વિલ ગેટ ઓવર. અલગ અલગ સ્થળેથી, કોઈક સ્ટેચ્યુ ઓફ યુનિટી હતું, કોઈક બરોડા હતું, કોઈક ગાંધીનગર હતું, તમામ લોકોને રાત્રે જ અહીંયા રિપોર્ટિંગ કરવાની સૂચના આપવામાં આવેલી હતી અને રાત્રે 2 વાગ્યા સુધી આ તમામ કમિટીના સભ્યો અહીં પહોંચી ગયા છે. એ લોકોએ ઓલરેડી રાતથી જ આ તપાસની કામગીરી ચાલુ કરી છે. આજે આખો દિવસ ઓફિશિયલ્સ વેર એટ ડિફરન્ટ પ્લેસીસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બરોડા, ગાંધીનગર, ડિફરન્ટ પ્લેસીસ, બટ ઓલ ઓફ ધેમ ઇમિડિયેટલી રીચ્ડ એટ મોરબી સાઇડ. સમરકામનું કામ સંભાળતું હતું, આ બ્રિજ મેન્ટેનન્સનું કામ સંભાળતી હતી, એમાં કલમ 304, 308 અને 114 મુજબ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની બી તપાસ આજે જ ચાલુ થાય તે માટે એની એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને આ તપાસને આગળ વધારવામાં આવશે. દેખીએ અભી સબસે પહેલે બચાવ કાર્ય ચલ રહા હૈ. જિસ પ્રકાર સે મેને આપકો બતાયા કે ઇસ પ્રકાર કી કોઈ ઘટના જબ બનતી હૈ तो राज्य सरकार की सबसे पहली प्राथमिकता लोगों के बचाव कार्य की होती है. बचाव कार्य के साथ साथ उनकी सारवार की जिम्मेदारी सरकार की होती है. राज्य सरकार ने ये दोनों काम बहुत ही जल्द चालू कर लिए. खास तौर पे ये घटना 6:30 बजे बनी, 6:50 से हॉस्पिटल में पेशेंट्स को पहुंचाए गए. जिला तंत्र राज्य सरकार के द्वारा खासतौर से आसपास के सभी जिलों से एम्बुलेंस, 108 की टीम, डॉक्टर्स की टीम यहां पे पहुंचाई गई और खासतौर पे जिस प्रकार के घटना बनी थी उसको देखते हुए मुख्यमंत्री श्री ने आसपास के सभी जिलों के हॉस्पिटल्स में सभी प्रकार की तैयारियां करने की सूचना दे ली थी. मोरबी के सभी प्राइवेट हॉस्पिटल्स को सरकार द्वारा सूचना मिली थी कि अस्पताल में कोई भी पेशेंट यहां से लाया जाए, उनके ट्रीटमेंट तात्कालिक चालू किया जाए, उसकी जो भी कुछ प्रोसीजर होगी वो सरकार द्वारा की जाएगी. मोरबी की प्राइवेट हॉस्पिटल्स के सभी डॉक्टर्स एट द मोमेंट ये व्यवस्था में लग गए थे और कई पेशेंट्स की अभी भी ट्रीटमेंट चल रही है. पेशेंट्स को जरूरत लगे तो राजकोट किस प्रकार से ले जाए उसके लिए भी व्यवस्था बना ली गई थी. साथ में ये पूरे विषय की गंभीरता देख के मुख्यमंत्री श्री ने कल अहमदाबाद से निकलते हुए एक हाई पावर कमेटी की रचना की थी और हाई पावर कमेटी की रचना के साथ ही उनको रात को 2 बजे तक सबको अलग अलग शहर जिले में ये लोग पोस्टेड है. सभी अधिकारियों को कहा गया था कि रात को 2 बजे तक मोरबी में रिपोर्टिंग करना है. पूरी हाई पावर कमेटी कल रात 2 बजे से ही इसकी तहकीकात में लगी हुई है. आज भी पूरा दिन और आने वाले दिनों में यहां पे तहकीकात करेंगे. उसके साथ ही जो एजेंसी ये ब्रिज का काम संभालती थी उस एजेंसी पे क्रिमिनल दफा 304,
308 114 के मुताबिक उन पे केस दर्ज हुआ है। कुल मिला के अभी तक 132 लोगों की मौत ये दुर्घटना में हुई है। संपूर्ण मैं तमने कहूं ए प्रकारे रात्रे 2 वाग्या सुधी पहला आखू तंत्र बचाव कार्य में हतुं, बचाव कार्य जोड़े जोड़े ट्रीटमेंट में हतुं। परिवारजनों ने एमना स्वजनों जल्दी थी घरे पहुंची सके ते माटेनी व्यवस्था में हतुं। रात्रे 2 वाग्या थी आनी तपास अने एनी कामगीरी चालू थई छे। हवे पछीनी माहिती तमने હવે પછીના બુલેટિનની અંદર એની માહિતી આપવામાં આવશે કે કે કોણ કોણને અને કઈ રીતે આની ઉપર અમે આગળ વધ્યા છે। દેખીએ ये सभी विषयों को मद्देनजर रखे ही ये फरियाद दर्ज की गई है। ये फरियाद दर्ज करने का मतलब ये है कि सभी विषयों पे एकदम गंभीरता पूर्वक तपास हो और ये तहकीकात के बाद इसमें जो कोई लोग ये विषय के अंदर शामिल हैं उन सभी लोगों पे सख्त से सख्त कार्रवाई की जाए। इसके लिए ही ये हाई पावर कमेटी और एक क्रिमिनल केस दोनों दर्ज किए गए हैं। आप तमाम लोगों ने मैं जेम कहूं ए प्रकारे आप सौ लोगों आ घटना ना भी साक्षी छो, आ घटना ना बचाव कार्य ना भी साक्षी छो अने आखी रात जे प्रकारे बचाव कार्य चालू हतु आ बचाव कार्य पूर्ण थवानी साथे ज आ कामगीरी तपासनी कामगीरी शुरुआत थई गई छे। बपोरे हूँ आपने सौने मलीस त्यारे आ विषय भी जानकारी आपने आपी। उदाहरण रूप दाखलो बेसाडवा माटे राज्य सरकार शू कारवाई करे? इवा कया दाखला नी तमे वात करो छो? साहेब डीजीवीसीएल मां जे भूतकाळ मां सूरत ना तक्षशिला कांड मां डीजीवीसीएल एमडी विरुद्ध कोई कारवाई आज दिन सुधी? आजे संपूर्ण हाई पावर कमिटी तमारी समक्ष है। आप जोई सको छो कि रात्रे 2 वाग्या थी जे कोई सैम्पल्स लेवाना होय, एक बाजू एफएसएल नी कामगीरी होय, आ तमाम विषय पर गंभीरतापूर्वक कामगीरी चाली रही है। मारू एवं मानवू छे कि तमे सौ जागृत नागरिक छो। एक तरफ पहला बचाव कामगीरी पूर्ण थई जाय पछी आ बधा ज विषयनी जानकारी आपवा माटे हूँ आजे आखो दिवस मोरबीमां छु અને આ સંપૂર્ણ તમારા મનની અંદર જેટલા વિષયો છે એ બધી જ જાણકારી હું આ બચાવ કાર્ય પૂર્ણ થયા પછી તમને આપીને પછી જ હું મોરબી છોડીશ। નદીનું પાણી ઓછું કરવામાં આવ્યું છે, રાહત કામગીરી સરળતા થઈ શકે તે માટે જાહેર જનતા માટે ખુલ્લો કરી દીધો। કેટલા લોકો બ્રિજ કે ઉપર છે? કે જે તરીકે સે વાત આ રહી હે કે 400 સે 500 લોકો બ્રિજ કે ઉપર છે ઓર યે સારે લોકો પાણી કે અંદર ગયે? દેખિયે જો સહી માહિતી હે વો અભી તક 210 લોકો કી આઈ હે और जब बचाव कार्य कंप्लीट होगा उसके बाद हम आपको फाइनल फिगर देंगे। थैंक यू। इसके बाद के बुलेटिन में मैं आपको ये भी माहिती संपूर्ण दूंगा।